નમસ્કાર બાળકો ચેપ્ટર બે ની શરૂઆત કરવા જઈ રહ્યા છે ચેપ્ટર બે નું નામ છે પ્રથમ પ્રથમ વિશ્વયુદ્ધ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ ક્રાંતિ એટલે બદલાવ ફેરફાર કઈ રીતે થયું તેના પરિબળ રશિયન ક્રાંતિ કઈ રીતે થઈ કઈ રીતે બધા ફેરફાર આવ્યા તે આ પ્રકરણ બે માં જોઈશું જોઈએ પ્રસ્તાવના પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાના લીધે સામ્રાજ્યવાદ ભૂખ એટલે સમાજ પર રાજ કરવું પ્રદેશ લાલસા એટલે જેમ બને તેમ વધુમાં વધુ પ્રદેશો હડપી લેવા જપ્તી લેવા પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ જોઈએ આગળ પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું એટલે બધી જ રીતે નુકસાન પહોંચાડ્યું વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્રાંતિ એટલે ફેરફાર બદલાવ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું તો વિદ્યાર્થી મિત્રો હવે આના વિશે આપણે વિગતમાં જોઈએ જોઈએ પ્રથમ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ સંસ્થાનવાદ એટલે સંસ્થા સ્થાપવી ત્યાં રાજ્ય સ્થાપવું રાજ કરવું રાજ્ય સ્થાપવું એટલે એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રીય અંડરલાઈન કરજો તેમની આ સામ્રાજ્યવાદી લાલસાને તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા કે જેમ આપણું ભારત આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભારતના આજુબાજુના રાજ્ય હોય તેના પર તેના પર પણ રાજ્ય રાજ કરો હડપી લેવો તેવી જ રીતે એશિયા આફ્રિકાના સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્ર હતા તેમણે તેમના દેશ રાષ્ટ્રની આસપાસના રાષ્ટ્રો પણ એટલે કે પાડોશી રાષ્ટ્રો પણ છોડ્યા ન હતા અંડરલાઈન કરજો નેધરલેન્ડ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો કે આ જગ્યા પર સ્પેનનું રાજ ચાલતું હતું પાછળથી તેના કેટલાક પ્રદેશો ફ્રાન્સે પડાવી લીધા હતા એટલે કે ફ્રાન્સે યુદ્ધ કરી અમુક પ્રદેશો પડાવી લીધા કોના પાસેથી સ્પેન પાસેથી પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા કે પોર્ટુગીઝનું કોઈ વારસ ન હતું કે જેના લીધે મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું કે પોર્ટુગલ પણ સ્પેનને આપી દેવામાં આવ્યું જેને કારણે જેને કારણે છ દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે ઇજારો એટલે કે કે સ્પેન જ જે દેશ યુરોપિયન નથી તેના પર ફક્ત સ્પેન જ રાજ્ય સ્થાપી શકે છે કબજો કરી શકે છે ત્યાર સુધી છ દાયકા એક દાયકો એટલે દસ વર્ષ છ દાયકા સુધી એક જ રીતે એક જ રીતે જોઈએ આપણે તો આગળ જોયું તેમ ફ્રાન્સે સ્પેનના અમુક પ્રદેશો પણ પડાવી લીધા હતા જોઈએ આગળ એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી એટલે કે ઇટલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા હતા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તાસ્તક લીધા હતા જ્યારે તે સમયમાં અમુક દેશો જે સ્વતંત્ર થઈ ગયા હતા ત્યાં કંઈ વાંધો ન હતો પણ જે અગાઉના માલિકો એટલે કે જો કોઈ દેશ પર અગાડી કોઈનું રાજ ચાલતું હતું તો તેમના જ વારસ વારસ તે જ રાજ ચાલતું રહ્યું હવે જોઈએ એશિયામાં સંસ્થાનવાદ વિદ્યાર્થી મિત્રો આ વાંચીને યાદ રાખવું પડશે તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડશે તો યાદ રહેશે તમને એશિયામાં સંસ્થાનવાદ ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પાડોશી દેશો એટલે જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીવાળા ઇંગ્લેન્ડમાં પગ જમાવ્યો હતો જ્યારે એ લોકો ભારત આવ્યા હતા ત્યારે તેઓએ પાડોશી દેશો એટલે કે આપણા ભારતના આજુબાજુના દેશો જે નકશામાં આપણે જોઈ શકીએ છીએ જેમ કે શ્રીલંકા મ્યાનમાર સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું ઇંગ્લેન્ડના લોકોએ ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા કે ઇંગ્લેન્ડ ચીનમાં અફીણનું બિઝનેસ અફીણનો બિઝનેસ કરવા માંગતો હતો કે જે ચીનવાળાએ મંજૂરી ન આપી તેથી ચીનમાં ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ સાથે ચીને યુદ્ધ કર્યું આમ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું કે ઓગણીસો અઢારસો ઓગણચાલીસથી બેતાલીસના જેમ યુદ્ધ ચાલતું ચાલતું હતું જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતો વિગ્રહ એટલે યુદ્ધ અફીણ વિગ્રહ તરીકે જાણીતો થયો આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા પાંચ બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો હવે જે અફીણ વિગ્રહ ચાલતું હતું તે યુદ્ધમાં ચીન હારી ગયું હવે ચીન હારી જતાં ઇંગ્લેન્ડની વિજય થઈ અને ઇંગ્લેન્ડની વિજય થતાં તેને ચીન પાસે જે પાંચ બંદરો હતા તે બંદરો મળી ગયા ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા કે આ બધા દેશોએ ચીનની નબળાઈનો લાભ લીધો અને જાપાન રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અને અમેરિકા વગેરે વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા આગળ જોઈએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કે જ્યાં રણ વિસ્તાર એટલે એવો વિસ્તાર હતો પશ્ચિમ એશિયા પાસે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ ઉત્પન્ન થતું હતું વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા કરશે જો યુરોપીય પ્રજા ખનીજ તેલ નીકળતું હતું તે જગ્યા પર સંસ્થાનો સ્થાપે તો તેઓને આર્થિક રીતે ખૂબ સહાય મળે ખૂબ વિકાસ થાય આર્થિક રીતે ઇંગ્લેન્ડ જર્મની રશિયા અને અમેરિકાએ ઈરાન ઈરાક કુવૈત સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ બધી એવી જગ્યાએ જગ્યા છે કે જ્યાંથી ખનીજ તેલ તેલ ઉત્પન્ન થાય છે જોઈએ આગળ આફ્રિકામાં સંસ્થાનવાદ કે આફ્રિકામાં કઈ રીતે સંસ્થા સ્થાપી સંસ્થાનવાદ છે શું છે આ સંસ્થાનવાદ કેવી રીતે સંસ્થાઓ સ્થાપવામાં આવી જોઈએ પંદરમી સદીના અંત ભાગમાં સોળમી સદીની શરૂઆત પહેલા પંદરમી સદી જ્યારે પૂરી થવાની હતી ત્યારે દક્ષિણ ભાગમાં જે આફ્રિકાનો દક્ષિણ ભાગ હતો ત્યાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું અંડરલાઇન કરજો મિત્રો એક માર્કમાં પૂછાઈ શકે છે ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા ઇંગ્લેન્ડે કેપમાં કેપ નામ છે દેશનું કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા વેપારી મથકો એટલે એ લોકોનો કાચો માલ વસ્તુ જે કંઈ આવતી હોય તે આ વેપારી મથક પર આવે ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપીય પ્રજાઓએ યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી કે ઔદ્યોગિક ક્રાંતિ આવી તો કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલ વેચાણ માટે સૌથી વધારે વિસ્તાર આફ્રિકા પાસે હતો બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી કે જે બેલ્જિયમના રાજા હતા લિયોપોર્ડ તેણે કોંગો દેશ પર યુદ્ધ કરી તે દેશ પર કબજો જમાવ્યો અને ત્યાં પોતાની સત્તા સ્થાપી ઇંગ્લેન્ડે ઇજિપ્ત પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા ફ્રાન્સે ટ્યુનિશિયા મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું વિદ્યાર્થી મિત્રો આ તમારે વાંચવા પડશે વારંવાર લખીને પ્રેક્ટિસ કરવા પડશે કોણે કઈ જગ્યા સંસ્થાન વાત કર્યું કોણે કયા રાજ્ય વિકસાવ્યું કોણે કયા સામ્રાજ્યવાદ વિકસાવ્યું આ યાદ નહીં રહેશે તમને લખીને તમારે પ્રેક્ટિસ કરવી પડશે જોઈએ આગળ ઇટાલીએ એટલે કે ઇટલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પર કબજો જમાવ્યો સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા હવે આફ્રિકા પર ઇટાલીએ પણ કબજો કર્યો સ્પેન અને પોર્ટુગલે પણ કબજો કર્યો તો આ બધો કબજો એક જ જગ્યા પર બે ત્રણ દેશે કબજો કર્યો તો તેના માટે પરિષદ યોજવામાં આવી આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યાદ રાખજો અન્ડરલાઇન કરજો બર્લિન ખાતે યુરોપીય યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી અઢારસો ચોર્યા ચોર્યાસીથી પંચ્યાસીની વાત છે કે પરિષદ એટલે મિટિંગ જાહેર કરવામાં આવી પછી બધાએ પોતપોતાના સ્થળો વેચી લીધા રાજ્યો વેચી લીધા જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વેચી લેવામાં આવ્યા આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું કે એક જ આફ્રિકામાં અલગ અલગ દેશોએ સામ્રાજ્ય સ્થાપ્યું હતું એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો સંસ્થાન ભૂખ્યા એટલે જે સંસ્થાન સ્થાપવા ઈચ્છતા જ હતા એવા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા કે પોતાનો કબજો ત્યાં જ જમાઈ લેવા માંગતા હતા ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું કે બંને દેશ એક થઈ ગયા હવે બંને દેશ એક થતાં તેમનો આર્થિક રીતે ઘણો ફાયદો થયો જોઈએ જેમ કે જર્મનીનું ઔદ્યોગિકરણ વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણ હરીફાઈમાં આગળ આવ્યું ઝંપલાવ્યું ઝંપલાવ્યું એટલે બીજા દેશોની સરખામણી માટે આગળ આવી ગયું આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોને આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું કે બીજા દેશોએ જેટલા સંસ્થાન સ્થાપ્યા હતા કરતાં સ્વાભાવિક વાત છે જર્મની અને ઇટાલી બે દેશો જો એક થઈ ગયા તો બંનેના સંસ્થાનવાદોની સંખ્યા વધી વ્યાપાર કરવાની સંખ્યા વધી સંસ્થાનીકરણ વધ્યું તેનાથી તેમનો વિકાસ અટકી ગયો બીજા બધા દેશોનો વિકાસ એમની સરખામણીમાં ઓછો થયો ઘટી ગયો અટકી ગયો જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું આગળ જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કે પ્રથમ પ્રથમ વિશ્વયુદ્ધ કઈ રીતે કરવામાં આવ્યું કેમ થયું પરિબળ શું હતા તે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોશું ત્યાર સુધી આ જે આટલું આટલું આ જે ચાલ્યું છે તે લખીને એકવાર પ્રેક્ટિસ કરી લેજો થેન્ક યુ